બનાસકાંઠા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસને લઈ જિલ્લાની જીવાદોરી સમી ગામડાની દૂધ મંડળી બંધ કરવામાં આવી હતી, જેના કારણે પશુપાલકોની હાલત કફોડી બની હતી. રોજનું હજારો લીટર દૂધ બરબાદ થઈ રહ્યું હતું. આ મામલે સૌ પ્રથમવાર બીકે ન્યૂઝ ચેનલ દ્વારા અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. જોકે કોરોનાનું સંક્રમણ ન ફેલાય તેની તકેદારીના ભાગરૂપે જે ગામમાંથી કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા હતા તે ગામને કન્ટેનમેન્ટ જાહેર કરી ગામમાં લોકોની અવરજવર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના મોટી ડુગડોલ ગામમાં પણ એક કેસ કોરોના પોઝિટિવ સામે આવતા મોટી ડુગડોલ ગામ પણ છેલ્લા 7 દિવસથી સંપૂર્ણપણે લોકડાઉન છે. જોકે આ વિકટ સમય દરમિયાન સૌથી વધારે પશુપાલકોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવું પડ્યું છે. જ્યારે પશુપાલકોની વેદના સમજી જિલ્લા કલેક્ટર દ્વારા મોટી ડુગડોલ ગામના કન્ટેનમેન્ટ ઝોન વિસ્તાર અંગેનું નવેસરથી જાહેરનામું બહાર પાડી મોટી ડુગડોલ ગામના નવીન ગામતળનો પ્લોટ વિસ્તાર તેમજ કેટલાક રેવન્યુ વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન વિસ્તારમાં મૂકી અન્ય વિસ્તારને બફર ઝોનમાં મૂકતા આજથી દૂધ ડેરી શરૂ થઈ છે. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તેમજ ઉચ્ચ અધિકારીઓની સૂચના અને આદેશ પ્રમાણે બનાસકાંઠા જિલ્લાના પશુપાલકોના હિતને ધ્યાને રાખી આ નિર્ણય કરવામાં આવ્યો છે. આ તરફ સરકારની ગાઈડલાઈન પ્રમાણે મોટી ડુગડોલ ગામની દૂધ મંડળીના સંચાલકો દ્વારા પણ દૂધ મંડળી ઉપર દૂધ ગ્રાહકોની ભીડ ના થાય તે માટે ખેતર ખેતર કે ઘરે ઘરે દૂધ મેળવવા માટે ટ્રેક્ટરનો ઉપયોગ કરી આયોજન કરાયું છે. જિલ્લા કલેક્ટર તેમજ ધાનેરા પ્રાંત અધિકારી દ્વારા પશુપાલકો અને ખેડૂતોની રજૂઆતનો ઝડપી નિકાલ આવતા મોટી ડુગડોલ ગામના પશુપાલકોએ પણ આભાર માન્યો છે. મોટી ડુગડોલમાં જાહેર કરવામાં આવેલા નવા જાહેરનામા બાબતે ધાનેરા સંવાદદાતા રમેશ પ્રજાપતિએ વધુ માહિતી પ્રાંત અધિકારી પાસે મેળવી હતી. નમસ્કાર. મોટી ડુગડોલ ગામના જે પશુપાલકો અને દૂધ ઉત્પાદકો છે તેમના દ્વારા ડેરી મારફતે અમને રજૂઆત મળેલી હતી. જે દૂધ ભરવા માટે ડેરીની કામગીરી શરૂ કરવા અંગે, તો મોટી ડુગડોલમાં જે કન્ટેનમેન્ટ એરિયા છે તે કન્ટેનમેન્ટ એરિયા સિવાયના જે બહારનો વિસ્તાર છે તેમાંથી દૂધ ભરવાની અને કલેક્ટ કરવાની કામગીરી ડેરી કરી શકશે. અને જે કન્ટેનમેન્ટ એરિયા છે તે મોટી ડુગડોલ ગામના નવીન ગામતરનો પ્લોટ વિસ્તાર અને રેવન્યુ સર્વે નંબર 425, 29, 26, 430, 432 અને 427 એમ એટલા વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવેલો છે. મિલ્ક કલેક્શન કરતી વખતે સરકારશ્રીના જે નિયમો છે સોશિયલ ડિસ્ટન્સિંગના અને તેનું પાલન કરવાનું રહેશે, તથા તેમના દ્વારા ઓછી ભીડ ડેરી ખાતે થાય તે માટેની પણ આયોજન કરવામાં આવ્યું છે, જેથી ઓછામાં ઓછા લોકો ડેરી સુધી આવે અને મિલ્ક કલેક્ટ થઈ શકે.